ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા આપણે પ્રકરણ નંબર 6 માં જઈએ. સંખ્યાને બે વડે ભાગી શકાય, ચાલો આપણે જોઈએ કઈ સંખ્યાને બે વડે ભાગી શકાશે. તો બે વડે ભાગી શકાય એવી સંખ્યા જો જાણવી હોય તો તમારે બે ની ચાવી યાદ રાખવી પડે. અને બે ની ચાવી શું છે? તો બે ની ચાવી છે કે જે સંખ્યાનો એકમનો અંક, એકમનો અંક એટલે કે જો હું તમને એક ઉદાહરણ આપું છું, દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું. આ સંખ્યા છે બરાબર 348. એ સંખ્યાનો એકમનો અંક કયો ગણાશે? તો આ બાજુથી આવતો આ પાછળનો અંક એ એકમ કહેવાશે. તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે શૂન્ય હોય એવી સંખ્યાને બે વડે ભાગી શકાય. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે શૂન્ય હોય એવી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય. આ બેની ચાવી છે. બેની ચાવી શું છે? કે જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યામાં હોય એને બે વડે ભાગી શકાય. તો આપણે અહીં પણ બે વડે ભાગવાના છે. તો આપણે આસાનીથી જોઈ લેશું કે સંખ્યાનો એકમનો અંક જો 2, 4, 6, 8 કે શૂન્ય હશે તો તે બે વડે ભાગી શકાશે. તો આપણે એવી રીતના જ આપણે શોધી. હવે આપણે 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ જોઈએ. તો 3 વડે ભાગી શકાય તો 3 ની ચાવી યાદ કરીએ. તો 3 ની ચાવીનો નિયમ છે કે જે આપેલી સંખ્યા હોય ને, દાખલા તરીકે આપેલી સંખ્યાનો સરવાળો કરતા તે સંખ્યાને જો આપણે 3 વડે ભાગી શકીએ તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. ચાલો હું એક અહીંયા સંખ્યા લઉં છું 393, બરાબર આટલી લીધી. ચાલો હવે આને આપણે સરવાળો કરો, આનો સરવાળો કરો, આ બધી આ સંખ્યા છે એ અંકોનો સરવાળો કરો. 3 વત્તા 9 વત્તા 3, તો જોજો 9, 10, 11, 12, 13, 14 ને 15 આનો સરવાળો શું થયો? 15 થયો. શું થયો? 15. તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે? આવું જાણવાનું કે આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે. તો એનો સરવાળો 15 થાય છે. તો 3નો ઘડિયો બોલવાનો કે 3 વડે જો 15ને ભગાશે તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે. ચાલો તો 3નો ઘડિયો બોલીએ. 3 2 6 3 4 9 3 6 12 3 5 4 15. 3ના ઘડિયામાં 15 આવે છે એટલે કે 15 ભાગ્યા 3 કરીએ તો 3 વડે 15ને ભાગી શકાય છે. તેથી આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે. એનો અર્થ એવો થયો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા જે અંક મળે એટલે કે જે સંખ્યા મળે તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો તે પૂરેપૂરી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે. ચાલો હવે એવા અંકો લઈએ. તો પહેલું જ આવશે 3 1 3, એટલે કે 3નો ઘડિયો બોલીને પણ આપણે કરી શકીએ છીએ. 3 2 6 3 4 9 એવી રીતે 3 4 12 15 18 21. ચાલો પછી 24, પછી 27 અને 30. ચાલો હવે 33 36 39 42. ચાલો 45 અહીં આવી ગયા, 48 51, બરાબર ને? 51 આવે ને 48 પછી, 49 50 50 અને 51. 3 ઉમેરવાના, 51માં પાછા 3 ઉમેરવાના, નહીં આવડે તો 3 ઉમેરતા જવાનું. 51માં 3 ઉમેરતા 54, 54માં 3 ઉમેરતા 57 અને 57માં 3 ઉમેરતા 60. થયું ને? એટલે આ 3 વડે ભાગી શકાય તેવી આ બધી સંખ્યાઓને 3 વડે ભાગી શકાશે. અને આ બધી 3ની અવયવીઓ પણ કહેવાય. કેમ અવયવીઓ કહેવાય? કારણ કે 3નો ઘડિયો બોલતા બધી સંખ્યાઓ આવે છે. એટલે 60 સુધીની આપણે શોધવાની રીતે શોધી કાઢી. ઓકે, હવે 4 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ લેવાની છે. હવે 4 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કઈ? તો 4 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ જો શોધવી હોય તો 4 વડે 4નો ઘડિયો બોલવો પડે અને 4ની ચાવી પણ યાદ રાખવી પડે. અત્યારે આપણે 4નો ઘડિયો બોલીને કે 4 4 ઉમેરીને પણ શોધી શકીએ છીએ. પહેલાં તો શું આવશે? 4 4 2 8 4 4 12, અને અંદર 4 4 ઉમેરતા જવાનું એટલે મળશે તમને 4 5 4 4 16 4 5 20. 20ની અંદર 4 ઉમેરો 24, 28, 28ની અંદર 4 ઉમેરો 32, 36 અને 40, 44, 48 અને 52.
बावन नी अंदर उमेरता छप्पन, छप्पन नी अंदर उमेरता साठ, छप्पन नी अंदर उमेरता कितना आवशे साठ। चलो जुओ आ चार वडे भागी सकाय तेवी संख्याओ आपणे शोधी काढी छे, एटले आ संख्याओने चार वडे भागी शकाशे। हवे एम कहेवामां आव्युं छे के तमे त्रणे त्रण, त्रण चार अने बे, बे त्रण अने आ बे वडे भागी, आ त्रण वडे भागी अने आ चार वडे भागी, आ त्रणे त्रण वडे भागी शकाय एवी કે આમાં પણ આવતી હોય એ સંખ્યા, આમાં પણ આવતી હોય એ સંખ્યા અને આમાં પણ આવતી હોય, એટલે કે આવી સંખ્યાઓ શોધી કાઢો। એટલે કે એવી સંખ્યા કઈ છે કે જેથી બે વડે પણ ભાગી શકાય છે, ત્રણ વડે પણ ભાગી શકાય છે અને ચાર વડે પણ ભાગી શકાય છે। બેના ઘડિયામાં પણ આવે છે, ત્રણના ઘડિયામાં પણ આવે છે અને ચારના ઘડિયામાં પણ આવે છે, એવી કઈ સંખ્યા છે તો તમે શોધી કાઢો। હવે બે વડે ભાગી શકાય, ત્રણ વડે ભાગી શકાય અને ચાર વડે ભાગી શકાય, ત્રણે ત્રણ સંખ્યા વડે ભાગી શકાય એવી સંખ્યાઓ શોધવી હોય તો શું કરવું પડે? તો બેના આમાં આવતી હશે તે સંખ્યા ત્રણમાં આવતી હશે અને ચારમાં આવતી હશે। ત્રણે ત્રણમાંથી આપણે સામાન્ય શોધી કાઢીએ કે ત્રણે ત્રણમાં આવતી છે એવી સંખ્યા આપણે શોધી કાઢીએ। ચાલો આપણે જોઈએ, જુઓ અહીં ચાર આવે છે, અહીં છ આવે છે, અહીં છ આવે છે, આમાં છ આવતા નથી એટલે ચાલશે નહીં। ચાલો હવે આગળ જઈએ, અહીં બાર આવે છે, અહીં બાર આવે છે તો અહીં પણ બાર આવે છે એટલે આ સરખી ત્રણે ત્રણમાં મળે છે, ત્રણે ત્રણમાં જ હોવી જોઈએ, આ બેમાં હોય તો ચાલશે નહીં। જો અહીં છ અને અહીં છ બંનેમાં આવે છે પણ આમાં આવતા નથી છ એટલે નહીં, એટલે આ ત્રણે ત્રણમાં આવતી હોય એવી સંખ્યા આપણે શોધી। એટલે લાલ રંગના ટપકા, પીળા રંગના ટપકા અને વાદળી રંગના ટપકા આ બાર નંબરના કોલમ પર હશે, એટલે બાર નંબરનું ખાનું છે ને, બાર નંબરની સંખ્યા પર ત્રણ ત્રણ ટપકા કરવા પડશે, લાલ રંગનું, પીળા રંગનું અને વાદળી રંગનું। ચાલો હવે આગળ પણ જોઈએ એવી સંખ્યા, ચાલો અઢાર આમાં આવે છે, આમાં પણ આવે છે પણ આમાં આવતી નથી, તો આગળ જઈએ વીસ, ચોવીસ, ચોવીસ આમાં આવે છે પણ આમાં આવે છે ચોવીસ, હા આવે છે, જુઓ આમાં ચોવીસ આવે છે, આમાં ચોવીસ આવે છે અને આમાં ચોવીસ આવે છે, જોયું ને, એટલે ત્રણે ત્રણમાં ચોવીસ આવે છે। ચાલો હવે આગળ જઈએ, જોઈએ છવ્વીસ, અઠ્ઠાવીસ, આમાં તો અઠ્ઠાવીસ આવતા જ નથી, ચાલો હવે અઠ્ઠાવીસ આમાં આવે છે પણ આમાં નથી, આમાં ત્રીસ આવે છે, આમાં ત્રીસ આવે છે પણ આમાં ત્રીસ નથી આવતા, ચાલો બત્રીસ આમાં આવે છે, આમાં નથી આવતા, આમાં પણ નથી, આમાં બત્રીસ આવે છે પણ આમાં નથી આવતા ને, આમાં છત્રીસ છે, આમાં છત્રીસ છે ને આમાં પણ છત્રીસ છે, ત્રણે ત્રણમાં છત્રીસ છે, જોયું ને। હવે આગળ જોઈએ, ચાર ચુમ્માલીસ આમાં છે પણ આમાં નથી, ઓકે ચાલો આગળ અડતાલીસ છે, આમાં અડતાલીસ છે, આમાં પણ અડતાલીસ છે, આમાં પણ અડતાલીસ છે અને આમાં પણ અડતાલીસ છે, જોયું। હવે આગળ જોઈએ બાવન આમાં છે, આમાં નથી, આમાં છે પણ આમાં નથી, તો આગળ જોઈએ ચોપન, ચોપન આમાં છે, આમાં પણ છે પણ આમાં નથી, તો છપ્પન, તો છપ્પન આમાં છે પણ આમાં નથી ને આમાં છે તો આમાં નથી ને પણ, ચાલો સાહીઠ આમાં છે, આમાં છે અને આમાં છે, આટલી સંખ્યાઓ છે કે જે ત્રણે ત્રણ અઘડિયામાં આવે છે, બે વડે ભાગી શકાય આ સંખ્યાઓને, બે વડે, ત્રણ વડે અને ચાર વડે, ત્રણે ત્રણ સંખ્યા વડે ભાગી શકાય। તો કઈ સંખ્યા? તો હું લખું છું, જોજો બાર, પછી ચોવીસ, પછી છત્રીસ, ફોર્ટી એટ એટલે કે અડતાળીસ અને સાઠ, આટલી સંખ્યાઓ છે સાઠ કે જે સંખ્યાઓને બે વડે, ત્રણ વડે અને ચાર વડે ભાગી શકાય છે। એટલે આ સંખ્યા ઉપર લાલ રંગનું, પીળા રંગનું અને વાદળી રંગના આ ત્રણે ત્રણ ટપકા કર્યા હશે, ઓકે।